છોકરા મજામાં મોસમ વિજ્ઞાન ચેનલ આ વખતે ફરીથી તમારી માટે એક સરસ મજાનો નવો ટોપિક લઈ અને આવી ચૂકેલી છે. આપણો ટોપિક આ વખતે છે અરીસાનું સૂત્ર. તમે જોઈ રહ્યા છો પ્રશ્ન ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વકરી ભવન એનો પાર્ટ 11. અત્યાર સુધી આપણે 10 પાર્ટ છે એને પૂરા કરેલા છે અને જે છોકરાઓ નવા છે એને કહી દઉં કે જો અત્યારે જોડાયેલા હોવ તો ફ્રી થઈ અને અગાઉના પાર્ટને જોઈ લેવા કે જેથી કરીને આખો ટોપિક છે તમે એને સમજી શકો. તો હવે આપણે અરીસાના સૂત્રની એની વાત કરવાની છે. આ સૂત્રની પહેલા તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ, મટીરિયલ ક્યાં છે તો કે ડિસ્ક્રિપ્શનની લિંકમાં, ત્યાં તમે ચેક કરશો તમારું મટીરિયલ મુકાઈ ગયું હશે. અરીસાના સૂત્રને હવે આપણે સમજવાનું છે. તો અરીસાનું સૂત્ર જ્યારે આજનાથી 2 વર્ષ અગાઉ, એટલે અત્યારે 2020, 2 વર્ષ અગાઉ એટલે 2018, આ સમયગાળા દરમિયાન જે SSC બોર્ડ એટલે કે 10માનું બોર્ડ હતું એની અંદર અરીસાનું સૂત્ર એ આખું 5 માર્કમાં પૂછાયું. હવે આનો વેઇટેજ ઘટી ગયો છે, આ 2 માર્ક કે 3 માર્કમાં જાતો પ્રશ્ન થઈ ગયો. એનું કારણ તો કે હવે તારવણી નથી પૂછાય, આની તારવણી 11-12 સાયન્સ ની અંદર, ફિઝિક્સ ની અંદર નાખી દીધી. જ્યાં તમે પાછું ઓપ્ટિક્સ નામનું ચેપ્ટર ભણશો, આ તમે ચેપ્ટર ભણો એટલે આ ના બધી વસ્તુનું પુનરાવર્તન પાછું થાય. પણ ત્યાં સમજેલું ત્યારે કામમાં આવે કે જયારે અહીંયા સમજેલું હોય. તો અરીસાના સૂત્રને આપણે વાતમાં લઈ તો અરીસાનું સૂત્ર છે કઈક આવું છે. સીધું સૂત્ર જ આપણે લઈ લેવાનું છે, તારવણી ને જોવાની. એકના છેદમાં વી વત્તા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એ, આ અરીસાનું સૂત્ર છે. હવે આ સૂત્રમાં આપણે કીધેલું છે જ્યાં હું જ્યાં અહીંયા નહીં ત્યાં નહીં જ્યાં વી શું છે, બોલો બોલો, પ્રતિબિંબ અંતર. એના પછી વાત કરીએ કે યુ શું છે, તો આપણી વસ્તુ રાખેલી એટલે વસ્તુ અંતર. એના પછી કોણ, તો કે એફ, એફ એટલે કેન્દ્ર લંબાઈ. આના ઉપરથી તમારે એક લાઈન લખવાની છે બહુ સરસ અને બહુ મસ્તીની એવી, કે અરીસાનું સૂત્ર એ વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર. તમે સમજ્યા ને ક્યુ ક્યુ છે, આ છે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ખાલી જગ્યામાં કેમાં પૂછેલું હોય તો તરત ફટ દે જવાબ લખી નાખવાનું. હવે આ સૂત્ર છે એને શા માટે વૈજ્ઞાનિકોએ તાર્યું, શા માટે આપણે એને કામમાં આવે છે, શું કઈ ઉપયોગમાં છે, તો કે હા આપણા માટે યુઝફુલ છે. તો એના યુઝ જોઈએ. પેલો વેલો આનો ઉપયોગ થાય છે કે આ સૂત્રની મદદથી તમે રચાતા પ્રતિબિંબનું સ્થાન અને અરીસો ક્યાં મૂકવાનો છે આ બે વસ્તુના સ્થાન નક્કી કરી શકો અને કેટલા, તો કે સચોટ એક્ઝેક્ટ તમને ખબર પડી જાય કે અહીંયા તમે રાખશો અરીસાને તો અહીંયા પ્રતિબિંબ જળશે અને અહીંયા અરીસો રાખેલો હશે ત્યારે તમારું પ્રતિબિંબ આવું રચાતું હશે. આપણે આના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓને સોલ્વ કરશું ત્યારે તમને વધારે ખબર પડશે કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો અત્યારે યાદ રાખવાનું અરીસાનું સૂત્ર એકના છેદમાં વી વત્તા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. મારી ભેગા બોલો મનમાં અથવા તો જોરથી બોલો, એકના છેદમાં વી વત્તા એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ. અરીસાના સૂત્રનો બીજો ઉપયોગ, અરીસાના સૂત્રનો બીજો ઉપયોગ જેમ હું હમણે બોલ્યો છું, કોયડાઓ ઉકેલવા માટે. કોયડા એટલે દાખલા. આ દાખલાઓને ઉકેલવા માટે થઈ અને એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ જે અરીસાનું સૂત્ર છે આ સૂત્ર આપણે કઈ કઈ વસ્તુ, તો કે યુ ગોતી દે, વી ગોતી દે, એફ ગોતી દે, આર ગોતી દે. આર કોણ છે, એને હજી વાર છે. જ્યારે આપણે અરીસાના પદોની વ્યાખ્યાઓ જોશો એટલે તરત જ તમે વર્તી જાઓ આર કોણ છે. તો આ સૂત્રની મદદથી આપણે આરને પણ શોધી શકીએ છીએ. હવે પેલા પેલા આપણે બોર્ડને સાફ કરી નાખીએ પછી બીજા ટોપિકની વાત કરીએ. આપણો આવી ગયો હવે બીજો ટોપિક મોટવણી. હવે મોટવણી શું છે,
तो मोटावणी छे ए आपणे तो वस्तु प्रति शुं रचो छो तो के प्रतिबिंब रचो छो तो वस्तु अने प्रतिबिंब छे तेना जो कद वच्चे नो संबंध ले अने लाइन काई कावी केवानी प्रतिबिंब नु कद ए वस्तु ना कद नी सापेक्षे केटलू विवर्धित छे लाइन नो याद रही मु लखवालो जोता रियो जो छोड़ाईने रियो जो प्रतिबिंब नु कद ए वस्तु ना कद नी सापेक्षे केटलू विवर्धित छे अथवा सीधो तमे सापेक्षे विवर्धित एमे तमे कयो को छो केटलू विवर्धित छे ए दर्शावे एने कहेवाय छे मोटावणी। हवे मोटावणी छे एने एम संज्ञा वडे दर्शावाय केम तो के एम मोटावणी नी संज्ञा छे तमने एम के भाई मोटावणी नी संज्ञा एम केम तो के बस एम भाई एम छे एम छे एम स्वीकार लेवाय नहीं एनु अंग्रेजी मा नाम छे मेग्निफिकेशन एने कहेवामां आवे छे मोटावणी। जो हवे मेग्निफिकेशन जे तमारे जोवानुं छे के आ मोटावणी माटे थई अने आपणे वात करवाना छे तो खरेखर एनी व्याख्या बीजी कंईक आवी छे अने बने तो आ व्याख्याने वधारे याद राखवाय कारण आ व्याख्या आपणा माटे सूत्र माटे मोस्ट इम्पोर्टंट छे એટલે સૂત્ર માટે કામમાં આવે એવી વ્યાખ્યા યાદ રહ્યો તો એક અને બે કામ થઈ જાય સૂત્ર યાદ રહી જાય વ્યાખ્યા યાદ રહી જાય વ્યાખ્યા યાદ રહી જાય સૂત્ર યાદ રહી જાય। જો તમે તો કે આપણી પાસે રહેલ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને मोटावणी एटले के मेग्निफिकेशन कहे छे। समझाणु हवे जो आजे आपणे मेग्निफिकेशन नी वात करेली छे एनी अंदर एम प्रतिबिंबनी ऊंचाई वस्तुनी ऊंचाई प्रतिबिंबनी ऊंचाई ने एच डेज संज्ञा वडे दर्शावाय एटला माटे थाय अने आपणा माटे आवे एम बराबर एच डेज ना छेद मा एच आ सूत्र छे याद राखू। हवे अहियां खरेखर तमे आ सूत्र द्वारा खरेखर करो छो हूं तो जो हूं तमने समझावानुं करू आ तमारी वस्तु अने आ रचायेलू प्रतिबिंब। हवे आ वस्तु अने आ प्रतिबिंब जे तमने देखाय छे ए बेयना वच्चे जे आ कटकानी ऊंचाई आवे ने आ कटकानी ऊंचाई नो फेरफार छे ई आ सूत्र थी खबर पड़े के तमारू प्रतिबिंब वस्तु करता केटलू नानू छे तमारू प्रतिबिंब वस्तु करता केटलू नानू छे अने बीजी रीते बोलो तो वस्तु ए प्रतिबिंब करता केटली ऊंची छे वस्तु ए प्रतिबिंब करता केटली ऊंची छे आ वस्तु नो संबंध एटले मोटावणी। जो तमे कोई पण गोलीय सपाटी माटे वात करवा मांगता हो अने त्यारे जो तमे ऊंचाई ना कॉन्सेप्ट ने अवगणो अने जो कार्टेजियन याम ने अनुसरो रेने द कार्ते एनो चेहरो तमे जोई चुकेला छो गोलीय सपाटी ने लियो अने कार्टेजियन याम ने जो अनुसरावो तो कार्टेजियन याम ने अनुसरे एटले तमारी पासे एना अंतर साथे नो संबंध धरावतु सूत्र आवु थाय एम बराबर माइनस वी अपॉन यू। वी शू छे तो के प्रतिबिंब अंतर अने यू शू छे तो के वस्तु अंतर आया माइनस अने आया मोटावणी। हवे आया आपणे ने आवो संबंध जड़े छे पण केना माटे अंतर माटे मैं आया ऊंचाई लीधेली नथी। हवे आया जे गोलीय सपाटी आपणे ने आ माहिती आपेली छे अने मोटावणी आपणे ने प्राप्त थई छे
આજે મોટવણી આપણે જડે છે એ મોટવણી એ આપણે પ્લસ એ જડે માઇનસ એ જડે અને એની નિશાનીઓ છે આપણે ઘણી બધી વસ્તુની ચોખવટ આપે જેમ કે જો મોટવણી ધન હોય તો જયારે જયારે મોટવણી પ્લસ જડતી હશે ત્યારે રચાયેલું પ્રતિબિંબ 110% આભાસી હશે અને આભાસી હોય તો બીજી કઈ શરત આવે આભાસી અને ચતું અને એવી જ રીતે જો મોટવણીનું મૂલ્ય ઋણ આવે તો આનાથી ઉલટું વાસ્તવિક અને ઉલટું આવો સંબંધ આપણે મોટવણી નો જડેલો છે હવે પ્રશ્ન આ સૂત્ર ક્યાંથી આ સૂત્ર ક્યાંથી આવ્યું તો એ સૂત્ર ની તારવણી આવે પણ એના પેલા બોર્ડમાં જગ્યા કરવી પડે ભાઈ તો હાલો કરી લઉં હવે આપણે અંતરગોળ અરીસા માટે મોટવણી નું સૂત્ર એમ બરાબર માઇનસ વી અપોન યુ મેળવવાનું છે અહીંયા આપણો પ્રશ્ન આવેલો હતો કે એમ બરાબર માઇનસ વી અપોન યુ કેવી રીતે થાય છે જે આપણે ખબર ન હોય તો હાલો હવે આપણે તારવી લઈએ પણ એની તારવણી ને શરૂ કરીએ એની પેલા અંતરગોળ અરીસા ની એક આકૃતિ યાદ આવવી જોઈએ જયારે વસ્તુ સીધી દૂર રાખેલી હોય જેને જેને આવડે છે એ છોકરાઓ તો જાતે જ આકૃતિ દોરી પછી પ્રેક્ટિસ કરજો એનાથી બહુ ફાયદો છે છોકરાઓ કરવાની જ પ્રેક્ટિસ હાલ હવે આપણે વસ્તુ છે એને અહીંયા મૂક્યા કેપ ને લઈ લે અહીંયા ક્યાંક ઘૂસી ને લઈ હું અત્યારે ડોટ ડોટ છે એને હાઈલાઈટ કરી નાખું છું એના નામ છે પછી હું હાઈલાઈટ કરી કારણ કે કદાચ મારી આકૃતિમાં કઈ મારે એરર રહી તો હું એને ચેન્જ કરી હો હાલો તો અહીંયા આપણી પાસે અહીંયા મેં રાખી દીધી વસ્તુ આ વસ્તુનું નામ છે એ બી હવે એ બી હતું એમાં મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ હાલો મુખ્ય અક્ષ ને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ હાલો સીધે સીધું આવી ગયું હાલો આવી જ ગયું અંતરગોળ અરીસાની કઈ સપાટી પરાવર્તક હોય તો કે અંદરની સપાટી બોલતું જવાનું જોડાઈને રહેવાનું ભાઈ હાલો પરાવર્તક સપાટી છે પરાવર્તન પામે આ પરાવર્તન પામી અને ડાયરેક્ટ જ એફ માંથી પસાર થયું હાલો મારું એફ મારું બિંદુ છે એ આવી ગયું એટલે હું અહીં એફ લખી નાખી હવે બીજું પ્રકાશનું કિરણ છે વક્રતા કેન્દ્ર સી માંથી જાય છે તો હાલો જવા દેશો આપણે તો હાલો સી આવી ગયું હાલો રેડી આવી તો જાય જ છે હાલો હાલો બીજું પ્રકાશનું કિરણ ગયું હાલો આ પાત થયું હાલો અહીંયા સુધી આપણે પુગાડવાનું છે હાલો હું પુગાડી દઉં પુગે છે અને હાલો પુગી ગયું આ આપાત થયેલી દિશા પરાવર્તિત થયેલી દિશા વક્રતા કેન્દ્ર સીમા જે દિશામાં આપાત થાય એ દિશામાં પરાવર્તિત થઈ જાય છે ભાઈ શરતો યાદ હોવી જોઈએ પ્રતિબિંબ ક્યાં રચાયેલું હશે તો કે જ્યાં બે કિરણો નો છેદ બિંદુ આવે છે ન્યા આ વસ્તુ હતી એ બી રચાયેલું પ્રતિબિંબ એ ડેસ બી ડેસ આવી ગયું અને અહીંયા કોણ હશે તો કે ધ્રુવ પી હવે મોટવણી ના એના સૂત્ર આપણે આ સૂત્ર બાજુની તારવણી ને શરૂ કરીએ એની પેલા વેલા આપણે વાત કરી લેવાની છે કે આપણી માટે થઈ અને જો ઊંચાઈ નો સંબંધ લઈ તો મોટવણી ની ઊંચાઈ વાળું સૂત્ર શું આવેલું હતું તો કે મોટવણી બરાબર પ્રતિબિંબ ની ઊંચાઈ એના છેદમાં લઈ લેતા હતા વસ્તુની ઊંચાઈ એટલે સંજ્ઞા વાળું સૂત્ર કઈક આવું થતું હતું એમ બરાબર એચ ડેઝ અપોન એચ આ તો તમને યાદ છે હમણાં જ આપણે તારવેલું હતું આ સૂત્ર છે આપણે કામ લાગવાનું છે આમાં કોઈ કાર્ટેશિયન યામને હજી મેં લાગુ કરેલા છે નહીં તો હવે આપણે આપણી આકૃતિ બાજુ આવી જઈ તો આકૃતિને આપણે કઈ રીતે જોવાની છે તો આકૃતિને જોવાની શરૂ કરીએ એની પેલા આપણે બે ત્રિકોણોને લેવાના છે તો આમાં ત્રિકોણ તો તમને દેખાતા નહીં હોય તો હું હાઈલાઈટ કરી દઈ ને છોકરા ઉપાધી હું કરો હલો હાલો પેલો પેલો ત્રિકોણ આવ્યો એ બી પી બસ જો એને જોજો વચ્ચેનું બધું છે એ મનમાંથી ઇરેઝ કરી નાખવાનું બીજો જે ત્રિકોણ બને છે યાર હંમેશા એક નિયમ છે જ્યારે તારે તમે બે ત્રિકોણોને એકબીજા સાથે સરખાવશો તો પેલા હંમેશા નાનો ત્રિકોણ પછી હંમેશા મોટો ત્રિકોણ પેલા હંમેશા નાનો ત્રિકોણ પછી હંમેશા મોટો ત્રિકોણ આ નિયમ છે તમે આ નિયમનું પાલન કરશો તો આ સૂત્રને સરળતાથી મેળવી શકશો તો નાનો ત્રિકોણ કયો તો કે નીચે છે મોટો ત્રિકોણ ક્યાં તો કે ઉપર છે તો નાનો ત્રિકોણ કયો છે તો કે નાનો ત્રિકોણ છે એ ડેસ બી ડેસ પી અને ત્રિકોણની સંજ્ઞા સિમ્બોલ ત્રિકોણ એ ડેસ બી ડેસ પી અને બીજો ત્રિકોણ આવે છે એ છે મોટો ત્રિકોણ એ બી અને પી
શિરો બિંદુઓને લેવાના છે ભાઈ એડ્રેસ વિદેશ બી અને ત્રિકોણ એ બી પી આ બે કેવા છે તો કે સમરૂપ ત્રિકોણ છે કેટલા કેવા છોકરા તો બસ સમરૂપ એટલે હું કેટલા કેવા છોકરા નથી ખબર કે ભાઈ સમરૂપ કેને કહેવાય ચાલ હું સમરૂપ ની સમજૂતી આપી દઉં આકૃતિ અને બીજી આકૃતિ કઈ કાલ આ આકૃતિ અને આ આકૃતિ સરખો દેખાવ દેખાડે તો કે હા તો આને સમરૂપ કહેવાય આ આકૃતિ ને આ આકૃતિ સરખો દેખાવ દેખાડે ભાઈ આ ફેરવાની છૂટ નથી તમે આમને આમ આના ઉપર લઈ જાઓ તો આ કાટકોણ ત્રિકોણ તમે કયો છો અને આ લઘુકોણ ત્રિકોણ કયો છે અહીંયા શરત લાગુ નથી પડતી એટલે આ સમરૂપ નથી યાદ રાખજો સમરૂપ અને એકરૂપ શબ્દમાં બંનેમાં તફાવત આવે છે સમરૂપ શબ્દનો અર્થ થાય સમાન રૂપ છે એકરૂપ શબ્દનો અર્થ થાય છે એક સરખું રૂપ છે એકરૂપ ત્રિકોણ છે એને એકબીજા ઉપર તમે ગોઠવી શકો જે સમરૂપ હશે તે એકરૂપ બનશે પણ એકરૂપ હશે તે સમરૂપ બને એવું જરૂરી નથી સમરૂપ છે એ એકરૂપ બની શકે હાલ હવે આ શરતમાં આપણે અહીંયા વાત કરી એટલે આપણા સમરૂપ ત્રિકોણ કઈક આવા છે એટલે સમરૂપ ત્રિકોણો છે એકરૂપ બનવાની ક્ષમતા ધરાવે એવું કહી શકાય તો હવે આપણે અહીંયા એ ડેસ બી ડેસ પી અને એ બી પી બે સમરૂપ ત્રિકોણોના કટકા લઈ લીધેલા છે આજે બે સમરૂપ ત્રિકોણોના કટકા લઈ લીધા તો એની બાજુઓને લઈ અને આની શરત લખવાની માની લ્યો કે તમારી પાસે રહેલા બે ત્રિકોણ કઈક આવા હોય એ બી સી પી ક્યુ આર સમરૂપ માટે થઈ અને તમારે ગણિતનું તો આખું ચેપ્ટર આખું ભણવાનું એટલે એમાં સમરૂપ અને એકરૂપ છે અને વચ્ચેનો સંબંધ છે એ હજી વધારે તમને ખબર પડશે અને એ ખબર પડશે કોણ કઈ એકરૂપ થાય કોણ કઈ સમરૂપ થાય હું તમને થોડીક એવી માહિતી આપી દઉં જો આની જે બાજુ લીધી આની જ બાજુ લેવાની એ બી ના છેદમાં પી ક્યુ પેલા એ બી સી ને લીધું એટલે પેલા એ બી ને લેવાનું પછી પી ક્યુ આર ને લીધું એટલે પછી પી ક્યુ બી સી તો એના છેદમાં શું લેવાનું આ લેવાનું નહી અહીંયા ટાટીયો તો અહીંયા ટાટીયો જ અહીંયા ક્યુ આર અહીંયા એ સી અને અહીંયા આવશે પી આર થઈ ગયું આ શરત અહીંયા લખાણી એવી અહીંયા લખવાની છે પણ અહીંયા આપણે આટલી બધી જોડનું કામ નથી આપણે બે જ જોડને લેશું જો બે જોડ બે જોડ કોણ કોણ આવ્યું એ ડેસ બી ડેસ આવી ગયું એ ડેસ અને અહીંયા કોણ છે એ બી એમ છે તેને આપણે સામે લખી આલો પછી આપણે ભેગા મિક્સમાં કરશું હાલ અહીંયા બે અહીંયા બે પી બી ડેઝ અને પી બી લખાઈ ગઈ આખી આખી માહિતી આને જો બીજી રીતે લખો તો નીચે વાળું પદ ઉપર ઉપર વાળું પદ નીચે એ ડેઝ બી ડેઝ ના છેદમાં એ બી બરાબર પી બી ડેઝ ના છેદમાં પી બી આ આપણા માટે કામ હવે જે જે વસ્તુઓ છે એનો ઉલ્લેખ આપણે કરી લઈ તો એ બી છે એ શું છે વસ્તુની ઊંચાઈ એચ એની સંજ્ઞા એ ડેઝ બી ડેઝ શું છે તો કે પ્રતિબિંબ એટલે એચ ડેઝ આમ જ આવે ને હાલો આગળ આપણે જોઈ તો કે પી થી લઈ અને બી સુધીનું અંતર તો ન્યા વસ્તુ છે એટલે કઈ સંજ્ઞા યુ પી થી લઈ અને બી ડેઝ સુધીનું અંતર તો કે ન્યા શું છે પ્રતિબિંબ એટલે વી કાર્તેજિયન યામની સંજ્ઞા પ્રણાલી ને લ્યો વસ્તુ ઉપરની બાજુ એટલે પ્લસ એડેસ બી છે નીચેની બાજુ એટલે માઇનસ પી બી છે એ ડાબી બાજુ એટલે માઇનસ યુ પી બી ડેસ છે ડાબી બાજુ એટલે માઇનસ વી આપેલી દરેક કિંમતોને આ સૂત્રમાં મૂકો એડેસ બી ડેસ ની કિંમત મારી પાસે શું આવેલી છે તો કે માઇનસ એચ ડેસ એ બી ની કિંમત શું છે તો કે પ્લસ એચ પીબી ડેઝ ની કિંમત શું છે માઇનસ વી પીબી ની કિંમત શું છે માઇનસ યુ
એટલા માટે થઈ અહીંયા વત્તે ઓછે ઓછે એટલે માઇનસ એચ ડેઝ ના છેદ માં એચ ઓછે ઓછે વત્તા એટલે વી અપોન યુ. આ માઇનસ ની નિશાની મને નથી ગમતી, નહીં અહીંયા નોડે લખવામાં, એટલા માટે હું એને સામે મોકલું એચ ડેઝ ના છેદ માં એચ બરાબર માઇનસ વી અપોન યુ. અરે જોવ તો ખરી, એચ ડેઝ ના છેદ માં એચ એના બરાબર શું લખાય? મોટવડી નો એમ તો લખો ને, એમ એમ બરાબર માઇનસ વી અપોન યુ. આ અંતરગોળ અરીસાની મોટવણી માટેનું આપણે સૂત્ર તારવી લીધું. હવે આપણે જોવાનું થાય છેલ્લી બાબત ઈસ આપણા હોમવર્ક ના પ્રશ્નો. હવે આપણા હોમવર્ક ના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, એક ના છેદ માં વી વત્તા એક ના છેદ માં યુ બરાબર એક ના છેદ માં એફ માં એફ શું દર્શાવે છે? બીજો ક્વેશ્ચન, મોટવણી ઋણ એટલે કે માઇનસ હોય તો પ્રતિબિંબ કેવું મળે? જેની શરત આપણે ટોપિકમાં સમજેલા હતા, યાદ છે ને? ત્રીજું, એમ બરાબર ખાલી જગ્યા ના છેદ માં ખાલી જગ્યા, ઊંચાઈ માટેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખવાનું છે. સાદું સૂત્ર, અંતરગોળ અરીસા માટે કે સ્પેસિફિક નહીં, ગોલીય અરીસા માટે. ચોથો ક્વેશ્ચન, અગાઉના ટોપિક માંથી એટલે કે પાર્ટ 10, અંતરગોળ અરીસા માટે ખાલી જગ્યા આર આવે, પ્લસ આવે કે માઇનસ આવે? આ તમારા આજના હોમવર્કના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, વધારે શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.